नमस्कार, जीके विथ एम માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ફોરેસ્ટ માટે મોસ્ટ આઈએમપી જીકે ના એમસીક્યુ આજે હું લઈને આવ્યો છું તમારા માટે. એવા એમસીક્યુ છે જે ખૂબ જ અગત્યના છે અને લેટેસ્ટ છે. આવા એમસીક્યુ તમે લગભગ બીજે ક્યાંય જોયા હશે નહીં. આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. પૂરો વિડીયો જુઓ, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. એ સિવાય આમાં આપણે ફોટો સાથે જોઈશું, જેથી તમને સરળતાથી યાદ રહી શકે. એ સિવાય જે એક્સ્ટ્રા ડિટેલ હશે એ પણ હું તમને જણાવતો જઈશ. જોઈએ પ્રથમ પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે ઉજવવામાં આવશે? આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ, શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે 2024. આવનાર વર્ષ છે 2024નું, તેને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. પૂછવામાં આવે વિશ્વ ઊંટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો જવાબ આવશે 22 જૂન. 22 જૂનના રોજ વિશ્વ ઊંટ દિવસ છે તે ઉજવવામાં આવે છે, તો એ પણ યાદ રાખવું પૂછાઈ શકે. ભારતના બંધારણમાં કઈ જોગવાઈમાં પર્યાવરણ વિશે જોગવાઈ થયેલી છે? મિત્રો, તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. આમાં સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે મૂળભૂત અધિકાર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો બધા જમાં પર્યાવરણ વિશે જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. હાલમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક તરીકે જાણીતા હેલી નેશનલ પાર્કની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી? પૂછવામાં આવે જીમ કોર્બેટ નેશનલ પાર્કનું જૂનું નામ શું છે, તો હેલી નેશનલ પાર્ક. અને તેની સ્થાપના છે તે ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1936માં તેની સ્થાપના થઈ હતી. આ જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે તે ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન છે. ભારતીય વાઘની વસ્તીને સંરક્ષણ આપવા માટે તેની સ્થાપના ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ જિલ્લામાં કરેલી છે. ક્યાં આવેલો છે, તો ઉત્તરાખંડ રાજ્યમાં. જિલ્લો પૂછે તો યાદ રાખજો નૈનીતાલ જિલ્લામાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલો છે. પ્રોજેક્ટ ટાઈગર અભિયાન શરૂ થયું ત્યારે આ પાર્કને સૌથી પહેલા બનાવવામાં આવ્યો હતો, એટલે ભારતનો સૌથી જૂનો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આગળ જોઈએ, ગુજરાતના કયા જિલ્લાને 100% ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યો છે? જવાબ આવશે ડાંગ જિલ્લાને 100% ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લાનું બહુમાન પ્રાપ્ત થયું છે. ગુજરાતનો પ્રથમ છે, તો ખાસ યાદ રાખવું. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગના કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. કોણે જાહેર કર્યું, તો આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત. આગળ જોઈએ, કોના સમૂહને મસ્ટર કહે છે? મસ્ટર કોના સમૂહને કહે છે, તો અહીં જવાબ આવશે મોરના સમૂહને મસ્ટર કહે છે. ઓપ્શન સી સાચો પડશે, મોર મસ્ટર, એ રીતે પણ તમે યાદ રાખી શકો. તો એ સિવાય બીજા પણ ઘણા બધા છે જે પૂછાઈ શકે, જેમ કે સિંહના સમૂહને શું કહે છે, પ્રાઇડ કહે છે. દીપડાના સમૂહને લીપ, બિલાડીના સમૂહને કલ્ટર, રીછના સમૂહને સાઉન્ડર, કાગડાના સમૂહને મર્ડર, શિયાળના સમૂહને સ્કલ્ડ, સાપના સમૂહને ડેન, જેલીફિશના સમૂહને સ્ટોક અને વેલના સમૂહને ગામ કહેવામાં આવે છે. એ જ રીતે ઘુવડના સમૂહને સંસદ કહેવામાં આવે છે. તો આ બધી જ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે, આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલું નથી? એક પણ અભયારણ્ય ન હોય તેવો જિલ્લો છે આપણો તાપી જિલ્લો. કયો જિલ્લો આવશે? તાપી. તાપી જિલ્લા વિશે વાત કરીએ તો તમે અહીં ભારતમાં ગુજરાતનું સ્થાન અને ગુજરાતમાં તાપી જિલ્લાનું સ્થાન જોઈ શકો છો. અહીં તાપી જિલ્લો આવેલો છે. 2 ઓક્ટોબર 2007ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના કરવામાં આવી છે. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે, તો વ્યારા છે. ભારતમાં કુલ 532 અભયારણ્યો આવેલા છે, જેમાં 23 અભયારણ્ય ગુજરાતમાં આવેલા છે. ગુજરાતનું પ્રથમ અભયારણ્ય પૂછે તો ગીર અભયારણ્ય યાદ રાખવું. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે, તો સુરખાબ અભયારણ્ય છે, જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. પૂછે કે ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે, તો પોરબંદર પક્ષી અભયારણ્ય, જે પોરબંદરમાં આવેલું છે, જે સૌથી નાનું અભયારણ્ય છે. ગુજરાતમાં 5 રીચ અભયારણ્ય પણ આવેલા છે. રીચ માટેનું સૌથી મોટું અભયારણ્ય પૂછે તો જેસોર રીચ અભયારણ્ય છે. જંગલી ગધેડાની વાત કરીએ, જેને આપણે ઘુડખર કહીએ છીએ, તો ઘુડખર માટેનું વિશ્વનું એકમાત્ર અભયારણ્ય ઘુડખર અભયારણ્ય છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લાના ક્યાં, તો નાનારણમાં. ગાયો માટેનું ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય છે તે કામધેનુ અભયારણ્ય છે, જે પોરબંદરમાં આવેલું છે અને 2015માં તેની સ્થાપના થયેલી છે. તો આ બધી ડિટેલ પણ તમારે યાદ રાખવી. નીચેના પૈકી કયો વિકલ્પ ડાંગરની જાત દર્શાવતો નથી? ડાંગરની જાત ન હોય તેવો વિકલ્પ કયો છે? પીળિયું.
પીળિયું છે તે ડાંગરની જાત નથી. કોની જાત છે? તો પીળિયું તમાકુની જાત છે. એ સિવાય પંખાળી, સુતરસાળ અને સુખવેલ એ ડાંગરની જાતો છે. ડાંગર પશ્ચિમ બંગાળ સાઈડ વધારે થાય છે. પાણી ભરેલા ખેતરોમાં આને વાવવામાં આવે છે. જે આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ તે ડાંગરમાંથી બને છે. નીચેના પૈકી કઈ સમિતિની રચના ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી હતી? તો RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી. જે સમિતિનું નામ છે નંદન નીલેકણી સમિતિ. ઓપ્શન એ અહીં સાચો પડશે. આ છે નંદન નીલેકણી. આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 22 મેના રોજ મનાવવામાં આવે છે. ઓપ્શન સી અહીં સાચો પડશે. ભારત દેશ નામ પડ્યું તે ભરત રાજા બાળપણમાં ક્યાં પ્રાણી સાથે રમતા હતા? તો તમે અહીં જોઈ શકો, બાળપણમાં તેઓ સિંહ સાથે રમતા હતા. દુષ્યંત પુત્ર ભરત. ભરતના પિતાનું નામ શું હતું? દુષ્યંત. દુષ્યંતનો પુત્ર હતો ભરત રાજા, જેના નામ પરથી ભારત દેશ આપણા દેશનું નામ પડ્યું છે. સિંહ વિશે વાત કરીએ તો વિશ્વ સિંહ દિવસ છે તે 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટ ક્યારથી ઉજવાય છે? તો 2013થી આની ઉજવણી થાય છે. ગીરમાં સિંહની વેલર તથા ગઢિયો નામની બે જાત જોવા મળે છે. કઈ કઈ? વેલર અને ગઢિયો. સિંહનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? 18 વર્ષનું હોય છે. સિંહનો ગર્ભાવધિકાર એટલે કે ગર્ભધારણ કરવાનો સમય કેટલો હોય છે? તો 105 થી 110 દિવસનો હોય છે. સિંહના બચ્ચાને શું કહે છે? કબ કહે છે, અથવા તો ગુજરાતીમાં પૂછે તો સાવક પણ તમે કહી શકો. સિંહને કેટલા નહર હોય? પ્રશ્ન પૂછાયેલો છે. 18 નહર હોય છે, ખાસ યાદ રાખજો. સિંહના સમૂહને શું કહે છે? તો પ્રાઇડ કહે છે, એ પણ યાદ રાખવું. આગળ જોઈએ. કાળી જમીન બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? આ જમીનને સ્વખેડાણવાળી જમીન કહે છે, સાચું છે. આ જમીનનું નિર્માણ ટ્રેપના ખડકોના ઘસારણના લીધે થયું છે, એ પણ સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને સાચા છે. જમીન પર જન્મ લઈ પાણીમાં જીવન વિતાવતા પ્રાણી ક્યાં નામે ઓળખાય છે? એનો જન્મ છે તે જમીન પર થાય છે, પણ જીવન ક્યાં વિતાવે છે? પાણીમાં. તો તે ક્યાં નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે ઉભયચર. ઓપ્શન સી, ઉભયચર. સામાજિક વનીકરણ હેઠળની ગ્રામ વન યોજનાની શરૂઆત ક્યાં વર્ષે કરાઈ હતી? ગામડાઓમાં વનનો વિકાસ થાય તેના માટે ગ્રામ વન યોજનાની શરૂઆત કરવામાં આવી. ક્યારે? 1974માં. ઓપ્શન એ અહીં સાચો પડશે. નીચેનામાંથી કયું પ્રાણી ગુજરાતના જંગલમાંથી લુપ્ત થયેલ છે? ગુજરાતના જંગલમાં હાલ જોવા મળતું નથી. તો વાઘ નથી જોવા મળતો, ચિત્તો પણ નથી જોવા મળતો, અને જંગલી ભેંસ પણ જોવા મળતી નથી. એટલે જવાબ આવશે આપેલ તમામ. ઓપ્શન ડી, આપેલ તમામ છે તે ગુજરાતના જંગલોમાં જોવા મળતા નથી. જંગલી ભેંસ એ સિવાય હાથી, ચિત્તો, મોટી ભારતીય ખીચકોલી છે એ અને વાઘ, આ બધા પ્રાણીઓ છે તે લુપ્તપ્રાય પ્રાણીઓ છે, ગુજરાતમાંથી લુપ્ત થયેલા છે. એક પાછલા 1-2 વર્ષમાં વાઘ છે તે જોવા મળ્યા હતા, પણ તેનું મૃત્યુ થઈ ગયું હતું. નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્યાં જિલ્લામાં વિસ્તરેલ છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય તો તે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્તરેલું છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં. આ નળ સરોવર છે તે રામસર સાઇટ તરીકે ગુજરાતનું સંભવિત પ્રથમ સરોવર છે. 120 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આશરે 350 નાના મોટા ટાપુઓ છે તેમાં આવેલા છે, અને સૌથી મોટા ટાપુનું નામ પૂછાયેલું છે તો યાદ રાખજો પાનવટ ટાપુ છે, તે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે. અહીં નળ સરોવરની આસપાસ જે વિસ્તાર છે તેને નળકાંઠા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં 18 લોકો છે તે રહે છે. ક્યાં પક્ષીના સમૂહને સંસદ કહેવામાં આવે છે? પક્ષીનો સમૂહ કે જેને સંસદ કહેવામાં આવતું હોય, તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઘુવડ. ઘુવડના સમૂહને સંસદ કહે છે. ઇસબગુલ માટે નીચેના વિધાનો તપાસો. તે કબજિયાત અને પેટના દુખાવામાં ઉપયોગી છે, સાચું છે. તેનું વૈજ્ઞાનિક નામ પ્લાન્ટાગો ઓવાટા છે, એ પણ સાચું છે. ગુજરાતમાં તેના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મોખરે છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. કાગળ ઉદ્યોગ સાથે સંકળાયેલ સેન્ટ્રલ પલ્સ મિલ ક્યાં આવેલી છે? શું જવાબ આવશે? પહેલાં તો આ જિલ્લો કયો છે એ તમને ખ્યાલ આવી ગયો. બંદૂક જેવો જિલ્લો દેખાય છે, તો બંદૂક જેવો જિલ્લો છે આપણો તાપી. તાપી જિલ્લાના સોનગઢમાં આવેલ છે. ઓપ્શન સી સોનગઢ. તમે અહીં જોઈ શકો સોનગઢ છે. એ સિવાય નિઝર, ઉચ્છલ,
વાલોડ, વ્યારા આ બધું છે તે તાપી જિલ્લામાં આવેલું છે. તાપી જિલ્લાનું મુખ્ય મથક આમાંથી કયું છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સિંગોરી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? સિંગોરી અભયારણ્ય કયા રાજ્યમાં છે? તો તે મધ્યપ્રદેશ રાજ્યમાં છે. મધ્યપ્રદેશ રાજ્ય તમે અહીં જોઈ શકો, સિંગોરી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના બારી તાલુકામાં આવેલું છે. જિલ્લો પૂછે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ, તાલુકો પૂછે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. રાયસેન જિલ્લાના બારી તાલુકામાં આવેલું છે. આ વન્યજીવ અભયારણ્ય 2 જુલાઈ 1976 રોજ બનાવવામાં આવ્યું હતું. લીંબુ વર્ગના ફળોના ઉત્પાદનને શું કહે છે? લીંબુ વર્ગના ફળોના ઉત્પાદનને સાઇટ્રી કલ્ચર કહે છે. શું કહે છે? સાઇટ્રી કલ્ચર. હવે અહીં સાઇટ્રી કલ્ચર આપણે સમજી ગયા. એપિકલ્ચર એટલે મધમાખીનો ઉછેર કરવામાં આવે તેને એપિકલ્ચર કહે છે. સેરીકલ્ચર રેશમના કીડા ઉછેરનો જે વ્યવસાય છે તેને સેરીકલ્ચર કહે છે. અને ફ્લોરિકલ્ચર ફ્લાવરનો જે ઉત્પાદન કરવામાં આવે છે તેને ફ્લોરિકલ્ચર કહેવામાં આવે છે. તો આ ત્રણ બધી બાબતો યાદ રાખવી, આ પણ પૂછાઈ શકે. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પંચવટી યોજનાની શરૂઆત ક્યારે કરી હતી? પંચવટી યોજનાની શરૂઆત ક્યારે થાય છે? ઈસવીસન 2004 પંચવટી યોજનાની શરૂઆત થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. પ્રશ્ન નંબર 22, વનસ્પતિ મુખ્યત્વે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં અંગ દ્વારા લે છે? કાર્બન ડાયોક્સાઇડ તે વાતાવરણમાંથી શોષી લે છે અને ઓક્સિજન આપણને આપે છે, તો એ અંગ છે પર્ણ. ઓપ્શન સી, પર્ણ. સામાન્ય રીતે કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? કીડીના ડંખમાં કયો એસિડ હોય છે પૂછાયેલો પ્રશ્ન છે, પોલીસમાં પણ ઘણી વખત પૂછાયેલો છે. તો તેમાં હોય છે ફોર્મિક એસિડ. ઓપ્શન સી, ફોર્મિક એસિડ. લાલ કીડી, મધમાખી, વીંછી અને બાલ્સના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે, તો એ બધું યાદ રાખી લેજો. ઘુડખર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તમે અહીં જોઈ શકો, કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે અને ભારતનું એકમાત્ર આ ઘુડખર માટેનું અભયારણ્ય છે. તો તેની સ્થાપના છે તે 1972 કરવામાં આવી હતી. ઓપ્શન સી, 1972. કચ્છ જિલ્લાના નાના રણમાં આ અભયારણ્ય આવેલું છે. 4,954 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ફેલાયેલું છે. ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે એ આ ઘુડખર અભયારણ્ય છે. આ અભયારણ્યને યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવેલું છે. સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પની સૌથી બહારના આવરણને ક્યાં ચક્રથી ઓળખવામાં આવે છે? પુષ્પની સૌથી બહારનું આવરણ હોય તેને શું કહે છે? વજ્રચક્ર. ઓપ્શન બી. એપિકો આંદોલનની આગેવાની કોના દ્વારા કરવામાં આવી હતી? એપિકો આંદોલન, જો ભૂલથી પણ ચિપકો આંદોલન નથી વાંચવાનું, આ એપિકો આંદોલન છે. ચિપકો આંદોલન પૂછે તો તેની આગેવાની છે તે સુંદરલાલ બહુગુણાએ કરી હતી, પણ એપિકો આંદોલન પૂછે તો પાંડુરંગ હેગડે. અહીં ફોટોમાં જોઈ શકો તમે, આ છે પાંડુરંગ હેગડે, તેમણે આગેવાની કરી હતી. કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં વૃક્ષોને બચાવવા માટે આ લોકોએ આ આંદોલન કર્યું હતું. ક્યાં? કર્ણાટકમાં, યાદ રાખજો. એ સિવાય રાજસ્થાનમાં વૃક્ષોને બચાવવા માટે ખેજરી આંદોલન થયું હતું, જે 1730 થયું હતું, જેમાં 364 જેટલા વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું, એ પણ યાદ રાખજો. એ સિવાય ચિપકો આંદોલન છે તે ઉત્તરાખંડમાં થયું હતું અને તેના જે આગેવાન હતા તે સુંદરલાલ બહુગુણા હતા. આગળ જોઈએ. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ. ઓપ્શન બી અહીં સાચો પડશે. તો વિશ્વ પૃથ્વી દિવસ છે તેની શરૂઆત ક્યારે થઈ હતી? 22 એપ્રિલ 1970 રોજ થઈ હતી. એ સિવાય અન્ય દિવસો પણ આપણે જોઈ લઈએ જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે અને અન્ય પરીક્ષાઓમાં પણ પૂછાય છે. 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાય છે. 22 એપ્રિલ પૃથ્વી દિવસ. 22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવાય છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વાત કરીએ આપણે વિશ્વ પૃથ્વી દિવસની, તો તેની 2023 થીમ હતી ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ. ખાસ યાદ રાખજો, ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ. હાલમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? વન અને પર્યાવરણ મંત્રી આ છે, આનું નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. શું જવાબ આવશે? મુળુભાઈ બેરા. ઓપ્શન બી, ખાસ યાદ રાખી લેવું, મોસ્ટ આઈએમપી રહેશે, મુળુભાઈ બેરા. જળ બિલાડી ગુજરાતમાં કઈ નદીઓમાં જોવા મળે છે?
तो तापी नदी में जड़ बिलाड़ी जोवा मळे छे, नर्मदा में जोवा मळे छे अने महीमा पण जोवा मळे छे। जवाब आवशे ऑप्शन डी आपेल तमाम। भारतीय मौसम विज्ञान संस्था क्यां आवेली छे? भारतीय मौसम विज्ञान संस्था छे ते नवी दिल्ली में आवेली छे, ऑप्शन बी। गोविंद गुरु स्मृतिवन क्यां आवेलू छे? गोविंद गुरु स्मृतिवन तो सांस्कृतिक वनों छे आपड़ा 23 जेटला, बधा याद करी लेवा केम के आ परीक्षाओमां पूछाय छे अने वारंवार पूछाय छे। तो जवाब आवे छे ऑप्शन ए महिसागर में आवेलू छे गोविंद स्मृतिवन। आनी स्थापनानी वात करिए तो 30 जुलाई 2012 ना रोज ज्यारे 63मो वन महोत्सव हतो त्यारे तेनी स्थापना मानगढ़ हिल संतरामपुर तालुकामां करवामां आवी हती। आगळ जोईए, ગુજરાતનું કયું સ્થળ ખેતીવાડીના ઓજારોની બનાવટ માટે જાણીતું છે? ખેતીવાડીના ઓજારોનો પ્રશ્ન આવે તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો જૂનાગઢ આમાં જવાબ આવશે। જો ઓપ્શનમાં રાજકોટ આપેલું હોય તો રાજકોટ તમારે ટીક કરવાનું રહેશે, કેમ કે ખેતીવાડીના ઓજારો સૌથી વધુ છે તે રાજકોટમાં બને છે, પણ આપણી પાસે ઓપ્શનમાં નથી એટલે બીજા નંબરે જૂનાગઢ આવે છે, તો જૂનાગઢ ટીક કરવું। આગળ જોઈએ, બે કે તેથી વધુ વૈવિધ્યસભર નિવસન તંત્રો વચ્ચેનું સંગમ સ્થાન ક્યાં નામથી ઓળખાય છે? શું આવશે જવાબ? ઇકોટોનના નામથી ઓળખાય છે, ઓપ્શન બી ઇકોટોન। જડેશ્વર વન ક્યાં આવેલ છે? જડેશ્વર વન છે તે ઓઢવમાં આવેલું છે, ક્યાં આવેલું છે? ઓઢવ। વન મહોત્સવની વિશે વાત કરીએ તો વન મહોત્સવ દ્વારા આ બધા વન છે તે બનાવવામાં આવેલા છે। વન મહોત્સવ એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 જુલાઈથી 7 જુલાઈ સુધી ઉજવવામાં આવે છે। આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, વન મહોત્સવ ક્યારે ઉજવવામાં આવે છે? 1 થી 7 જુલાઈ। વન મહોત્સવની શરૂઆત કોણે કરી? તો કનૈયાલાલ મુનશીએ 1950માં આની શરૂઆત કરી હતી। ગુજરાતમાં સાંસ્કૃતિક વનોની શરૂઆત કોણે કરી? તો નરેન્દ્ર મોદીએ 2004માં આની શરૂઆત કરી હતી। ગુજરાતમાં સૌ પ્રથમ સાંસ્કૃતિક વન છે તે ગાંધીનગર ખાતે પુનિત વન બનાવવામાં આવ્યું હતું। પૂછે ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન કયું છે? પુનિત વન ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં। 2023માં જે વન બન્યું તેનું નામ છે વન કવચ। 74મો વન મહોત્સવ હતો। સ્થળની વાત કરીએ તો જેપુરા, જે પાવાગઢથી 6 કિલોમીટર દૂર છે, અને જિલ્લો આવશે પંચમહાલ જિલ્લો। તો આ બધી વસ્તુ યાદ રાખવી, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા હાલમાં જ આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે, વન કવચ। હંસરાજ એ કેવી વનસ્પતિ છે? હંસરાજ એ ત્રિઅંગી વનસ્પતિ છે, કેવી છે? ત્રિઅંગી। 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે, તો 2023ના વિશ્વ ચકલી દિવસની થીમ જણાવો। પ્રથમ તો પૂછે વિશ્વ ચકલી દિવસ ક્યારે હોય? તો 20 માર્ચ। 2023માં ઉજવવામાં આવ્યો તેની થીમ તમને અહીં આપેલી છે, આઈ લવ સ્પેરો, ઓપ્શન બી અહીં સાચો પડશે, આઈ લવ સ્પેરો। સિમલીપાલ ટાઈગર રિઝર્વ ક્યાં રાજ્યમાં આવેલું છે? સિમલીપાલ ટાઈગર રિઝર્વ તમે અહીં જોઈ શકો। શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓડિશા। ઓડિશા રાજ્યમાં આવેલું છે। ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક છે। રાજ્યપાલ છે ગણેશીલાલ। ઓડિશામાં જગન્નાથપુરી આવેલું છે, ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે। તો આ બધી માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ। એ સિવાય કોણાર્કના સૂર્ય મંદિર, જેને બ્લેક પેગોડાનું મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ, તેના માટે પણ ઓડિશા ફેમસ છે। આગળ જોઈએ, નિવસન તંત્ર વિશેનો સૌ પ્રથમ ખ્યાલ કયા વનસ્પતિ શાસ્ત્રીએ આપ્યો હતો? નિવસન તંત્ર વિશેનો સૌ પ્રથમ ખ્યાલ આ વૈજ્ઞાનિક છે, નામ છે એજી ટેન્સલી, ઓપ્શન સી એજી ટેન્સલી। વર્ષ 2021ના ભારત વન સ્થિતિ રિપોર્ટ પ્રમાણે ગુજરાતના કેટલા વિસ્તારમાં વન આવરણ આવેલું છે? ગુજરાતના કેટલા વિસ્તારમાં વન આવરણ આવેલું છે? તો જવાબ આવશે અહીં ઓપ્શન બી 7.61% વન આવરણ આવેલું છે। જો વૃક્ષ આવરણ પૂછે વૃક્ષો કેટલામાં છે, તો 2.79% વૃક્ષો આવેલા છે। બંને પૂછે તો 10.40% આવેલા છે। તો બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે। ક્લોનિંગ પ્રક્રિયા વડે કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય છે? સમાન કોષ, જીવંત પેશી કે અંગ, સંપૂર્ણ સજીવ, ત્રણે ત્રણ કરી શકાય એટલે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ। કયો સજીવ પોતાના રક્ષણ અને ભક્ષણ માટે પોતાના શરીરનો રંગ બદલે છે? સજીવનો ફોટો આપેલો છે, નામ તમારે કહેવાનું છે। શું જવાબ આવશે? ઓપ્શન સી કેમેલિયોન। કેમેલિયોન છે તે પોતાના રક્ષણ અને ભક્ષણ માટે પોતાના શરીરનો રંગ બદલે છે, જેને હિન્દીમાં ગિરગિટ કહે છે।
હેણોત્રો એ બિલાડી કુળનું પ્રાણી છે તે બીજા ક્યાં નામથી ઓળખાય છે? પૂછવામાં આવે હેણોત્રો ક્યાં કુળનું પ્રાણી છે તો બિલાડી કુળનું પ્રાણી છે, અને તેનું બીજું નામ શું છે તો બીજું નામ છે ગસ, ઓપ્શન એ ગસ. નીચેના પૈકી કયા રાજ્યમાં ભારત વન સ્થિતિ 2019ની તુલનાએ 2021માં વન વિસ્તારમાં વધારો નોંધાયો છે? વન વિસ્તારમાં વધારો થયો હોય તેવું રાજ્ય કયું છે? જવાબ આવશે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની વાત થઈ છે તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? વાય એસ જગનમોહન રેડ્ડી છે. નવા પાટનગરની તેમણે જાહેરાત કરી છે. ક્યુ વિશાખાપટ્ટનમ. રાજ્યપાલ કોણ છે તો એસ અબ્દુલ નજીર છે. વિશ્વ મગર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો શું જવાબ આવશે? વિશ્વ મગર દિવસ 17 જૂન, વિશ્વ મગર દિવસ, વર્લ્ડ ક્રોકોડાઇલ ડે. ટોકોપેક્સી જ્વાળામુખી પર્વત કયા દેશમાં આવેલો છે? આ છે ટોકોપેક્સી જ્વાળામુખી પર્વત, તો તે દક્ષિણ અમેરિકામાં આવેલો છે. હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત પ્રતિ હેક્ટર કેટલા રોપા ઉછેરવામાં આવે છે? એક હેક્ટરમાં કેટલા રોપા કઈ યોજના હેઠળ? તો હરિયાળુ ગ્રામ યોજના હેઠળ 400 જવાબ આવશે. 400 રોપા પ્રતિ હેક્ટર ઉછેરવામાં આવે છે. પશ્ચિમ બંગાળનું રાજ્ય પ્રાણી કયું છે? તો પશ્ચિમ બંગાળનું રાજ્ય પ્રાણી છે વાઘ. વાઘનું સાયન્ટિફિક નામ શું છે? પેન્થરા ટાઇગ્રીસ. બિલાડી કુળની 5 જાતો છે. 5 જાતોમાં બિલાડી કુળનું સૌથી મોટું પ્રાણી પૂછે તો જવાબ આવશે વાઘ. અને અહીં વાત થઈ છે પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળની રાજધાની છે કલકત્તા અને મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, એકમાત્ર મહિલા મુખ્યમંત્રી હાલમાં. પર્યાવરણને અસર કરનાર અજૈવિક ઘટક કયો છે? પર્યાવરણને અસર કરતો હોય તેવો અજૈવિક ઘટક હવા, પાણી અને જમીન. જવાબ આવશે આપેલ તમામ, ઓપ્શન ડી. લદ્દાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? લદ્દાખમાં આવેલી મુખ્ય નદી, શું જવાબ આવશે? સિંધુ, ઓપ્શન એ. હવે આ સિંધુ નદી છે તે તિબેટના માનસરોવર પાસેથી નીકળે છે અને અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે છે તે અરબી સમુદ્રમાં ભળી જાય છે. 200 વર્ષ પહેલાં છે તે આ નદી કચ્છમાં આવતી હતી અને કચ્છ ખૂબ જ હરિયાળો પ્રદેશ હતો. કચ્છથી પાકિસ્તાન સુધી 80 કિલોમીટરનો લાંબો અને 6 કિલોમીટર પહોળો જમીનનો પટ્ટો છે તે અહીં ઉચકાઈ ગયો અને આનું જે વહેતી હતી કચ્છમાં તે પાકિસ્તાનમાં જવા લાગી. શેના કારણે થયું હતું? તો એક ભૂકંપના કારણે થયું હતું. ક્યારે ભૂકંપ આવ્યો હતો? 16 જૂન 1819ના રોજ સાંજે 6:45 કચ્છની ધજા ધરા છે તે ધણધણી હતી અને આ ફેરફાર થયો હતો. અહીં ઊંચું થઈ ગયું એટલે આ હવાની બંધ થઈ ગઈ અને કચ્છ છે તે રણમાં ફેરવાઈ ગયું અને પાણી છે તે પાકિસ્તાનમાં જવા લાગ્યું. તો મિત્રો આપણે આ પ્રશ્નો જોયા, હવે તમારી ટેસ્ટ પ્રશ્નો જોયા, તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. ન યાદ હોય તો ફરીથી એક કે બે વખત વિડીયો જોઈ લેશો તો તમને સંપૂર્ણ સમજાઈ જશે અને યાદ રહી જશે. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ પ્રશ્ન નંબર 1, કોના સમૂહને મસ્ટર કહે છે? સિંહ, દીપડા, મોર કે વહેલ. પ્રશ્ન 2, ગોવિંદ ગુરુ સ્મૃતિવન ક્યાં આવેલ છે? પ્રશ્ન 3, સિમલીપાલ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો આ 3 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.